અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ પ્રકરણની તુલનામાં આજે આપણે ટકાવારી નો અર્થ સમજીએ આપણે ઘણી સાંભળ્યું છે કે ધોરણ દસ માં મારે આટલા ટકા આવ્યા ધોરણ બાર માં આટલા ટકા આવ્યા તો આ ટકાવારી શું છે તેના વિશે આપણે સમજીશું તો ટકા એવા અપૂર્ણાકોનો અંશ છે જેનો છેદ સો હોય તો કોઈ પણ સંખ્યા લઈએ એનો અંશ ગમે તે હોઈ શકે પણ એનો છેદ સો હોય તેને આપણે ટકાવારીનો સ્વરૂપમાં લઈશું તેનો ઉપયોગ પરિણામોની સરખામણી કરવા માટે થાય છે પરિણામોની સરખામણી કરવા માટે એટલે તેના માટે આપણે ઉદાહરણ લઈએ ધારો કે કોઈ એક વિદ્યાર્થી છે એણે ચારસોમાંથી ત્રણસો વીસ ગુણ મેળવ્યા છે અને બીજા વિદ્યાર્થીએ ત્રણસો પચાસમાંથી ત્રણસો વીસ ગુણ મેળવ્યા છે તો બંને વિદ્યાર્થી એકબીજાને શું કહેશે કે બંનેના આપણે ગુણ તો સરખા છે એનો મતલબ છે આપણે ટકા સરખા થાય પણ એવું નથી કેમ કે પહેલાં વિદ્યાર્થીએ જે ગુણ મેળવ્યા છે એ ચારસોમાંથી મેળવ્યા છે અને બીજા વિદ્યાર્થીએ જે ગુણ મેળવ્યા છે એ ત્રણસો પચાસમાંથી મેળવ્યા છે એટલે બંનેની ટકાવારી કુલ ગુણ પ્રમાણે અલગ અલગ થશે તે આપણે આગળ સમજીશું ટકા શબ્દ લેટિન શબ્દ છે પર સેન્ટ્રમ તેના ઉપરથી આવ્યો છે તેનો અર્થ થાય છે કે પ્રતિ સો હવે ટકાનો સંકેત આપણે આ રીતે દર્શાવીએ છીએ જેનો અર્થ છે સતાંશ સો એટલે સતાંશ હવે એક ટકા તો એક ટકાનો મતલબ શું છે કે એક ટકાનો અર્થ થાય કે સો માંથી એક અથવા સો ભાગ તેને આપણે ટકા કહીશું હવે એક ટકા બરાબર એક છેદમાં સો કહી શકાય અથવા દશાંત સ્વરૂપે આપણે એને ઝીરો પોઈન્ટ ઝીરો વન એ રીતે પણ દર્શાવી શકીએ છીએ હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ રીનાએ એક ટેબલનો ઉપરનો ભાગ બનાવવા માટે જુદા જુદા રંગની સો ટાઇલ્સનો ઉપયોગ કર્યો તેણે પીળા લીલા લાલ અને વાદળી રંગની ટાઇલ્સ અલગ અલગ ગણી અને કોષ્ટકમાં નીચે પ્રમાણે નોંધ કરી છે શું તમે કોષ્ટક પૂર્ણ કરવામાં મદદ કરી શકો જુઓ સૌપ્રથમ આપણે કોષ્ટક જોઈ લઈએ એની અંદર રંગ ટાઇલ્સની સંખ્યા દર પ્રતિસો અપૂર્ણાંક કઈ રીતે લખાય અને કઈ રીતે વંચાય તે દર્શાવેલ છે રંગની અંદર પીળા રંગની ટાઇલ્સ લીલો રંગ લાલ વાદળી હવે પીળા રંગની ટાઇલ્સની સંખ્યા ચૌદ છે લીલા રંગની છવ્વીસ છે વાદળી રંગની પચીસ છે તો લાલ રંગની કેટલી હશે તો તેના માટે આપણને કુલ સંખ્યા દર્શાવેલ છે સો તો આની અંદર આપણે ચૌદ છવ્વીસ અને પચીસ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરીએ અને એ જવાબને સોમાંથી વાત કરીએ તો આપણને લાલ રંગની ટાઇલ્સ મળી જાય એ રીતે ના કરવું હોય તો દર પ્રતિ સો અહીંયા દર્શાવેલ છે કે દર પ્રતિ સો ટાઇલ્સ છે તેની અંદરથી ચૌદ ટાઇલ્સ પીળા રંગની છે છવ્વીસ લીલા રંગની છે પાંત્રીસ લાલ રંગની છે તેનો મતલબ છે કે લાલ રંગની ટાઇલ્સ અહીંયા પાંત્રીસ થશે અને વાદળી ટાઇલ્સ પચીસ છે તો દર પ્રતિસો કેટલી હશે તો સોની અંદરથી પચીસ ટાઇલ્સ વાદળી હશે એટલા માટે આપણે અહીંયા પચીસ લખી દઈએ હવે આપણે જોઈએ અપૂર્ણાંકમાં દર્શાવવા માટે તો કુલ કેટલી ટાઇલ્સ છે એ આપણે છેદમાં લખીશું અને કયા રંગની ટાઇલ્સ છે એ અંશમાં લખવામાં આવશે તો અહીંયા જુઓ પીળા રંગની ટાઇલ્સ ચૌદ છે જે અંશમાં લખેલ છે અને કુલ કેટલી ટાઇલ્સ છે સો તે છેદમાં લખેલ છે એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલ છે ચૌદ છેદમાં સો એ જ રીતે લીલા રંગ માટે કુલ કેટલી ટાઇલ્સ છે છવ્વીસ છે અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવ્યું હોય તો કુલ કેટલી ટાઇલ્સ છે એ આપણે છેદમાં લખીશું તો છેદમાં સો લખેલ છે એટલે છવ્વીસ છેદમાં સો આવશે એ જ રીતે લાલ રંગની ટાઇલ્સ તો લાલ રંગની ટાઇલ્સ કેટલી છે પાંત્રીસ અને કુલ કેટલી ટાઇલ્સો છે તો સો ટાઇલ્સો છે એને આપણે છેદમાં લખીશું આપણો અપૂર્ણાંક બનશે પાંત્રીસ છેદમાં સો ત્યાર બાદ જોઈએ વાદળી તો વાદળી રંગની ટાઇલ્સ છે પચીસ છે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવ્યું હોય તો વાદળી ટાઇલ્સ પચીસ છેદમાં કુલ કેટલી ટાઇલ્સ છે તો સો લખી દઈએ તો પચીસ છેદમાં સો હવે તેને ટકાવારી સ્વરૂપે કઈ રીતે લખીશું આપણે તો ચૌદ છેદમાં સો એને છેદમાં સો છે એટલે આપણે એને ટકા સ્વરૂપે દર્શાવી શકીએ તો ચૌદ ટકા છવ્વીસ છેદમાં સો તો છવ્વીસ ટકા કહેવાય એ જ રીતે પાંત્રીસ છેદમાં સો તો પાંત્રીસ ટકા કહેવાશે પચીસ છેદમાં સો તો પચીસ ટકા કહેવાશે હવે આને કઈ રીતે વંચાય તો આપણે લખી દઈએ ચૌદ ટકા છવ્વીસ ટકા લખેલ છે પાંત્રીસ ટકા અને પચીસ ટકા તો આ રીતે આપણે દર પ્રતિ સો એટલે છેદમાં સો આપેલ હોય તો અંશ દ્વારા આપણે એની ટકાવારી દર્શાવી શકીએ છીએ અને અપૂર્ણાંકમાં પણ દર્શાવી શકીએ છીએ હવે આપણે પ્રયત્ન કરોનો દાખલા નંબર એક જોઈએ નીચે આપેલ માહિતી માટે જુદી જુદી ઊંચાઈ ધરાવતા બાળકોની સંખ્યાના ટકા શોધો અહીં આપણને એક કોષ્ટક આપેલ છે તેમાં ઊંચાઈ બાળકોની સંખ્યા અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવવાનું એ ટકામાં કઈ રીતે દર્શાવી શકાય તે આપણે લખવાનું છે હવે એકસો દસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા બાવીસ છે એકસો વીસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા પચીસ છે એકસો અઠ્યાવીસ સેમી ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા બત્રીસ છે એકસો ત્રીસ સેમી ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા એકવીસ છે અને કુલ બાળકોની સંખ્યા આપણને સો આપેલ છે આપણે સૌપ્રથમ એને અપૂર્ણાંકમાં દર્શાવીશું તો એકસો દસ સેમી ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે બાવીસ જેને આપણે અંશમાં લખીશું કુલ સંખ્યા કેટલી છે તો સો છે તેને આપણે છેદમાં લખી દઈએ એટલે બાવીસ છેદમાં સો થશે તે જ રીતે એકસો વીસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા કેટલી આપેલ છે પચીસ કુલ બાળકોની સંખ્યા કેટલી છે સો જે આપણે છેદમાં લખીશું એટલે પચીસ છેદમાં સો અપૂર્ણાંક થશે ત્યારબાદ એકસો અઠ્યાવીસ સેમી ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે બત્રીસ તો આપણે અંશમાં લખીએ બત્રીસ અને છેદમાં કુલ બાળકોની સંખ્યા એટલે સો લખી દઈશું બત્રીસ છેદમાં સો એકસો ત્રીસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોય તેવા બાળકોની સંખ્યા કેટલી છે એકવીસ તો આપણે અંશમાં લખીએ એકવીસ અને કુલ બાળકોની સંખ્યા છેદમાં લખીશું તો છેદમાં સો એકવીસ છેદમાં સો થશે ત્યારબાદ જોઈએ એને ટકામાં કઈ રીતે દર્શાવી શકાય હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે છેદમાં સો વડે દર્શાવેલ હોય તેને આપણે ટકાના સ્વરૂપમાં દર્શાવી શકીએ તો આપણી સંખ્યા છે બાવીસ એના છેદમાં સો છે એટલે એને આપણે બાવીસ ટકા એમ કહીશું ત્યારબાદ અહીં થશે પચીસ ટકા અહીંયા થાય બત્રીસ ટકા અને અહીં થશે એકવીસ ટકા હવે આપણે દાખલા નંબર બે સમજીએ એક દુકાનમાં જુદા જુદા માપના બૂટની જોડની સંખ્યા નીચે પ્રમાણે છે માપ છે બે જેમ વીસ માપ ત્રણ જેમ ત્રીસ માપ ચાર જેમ અઠ્યાવીસ માપ પાંચ જેમ ચૌદ માપ છ જેમ આઠ તો આ માહિતીને કોષ્ટક સ્વરૂપે લખો અને દુકાનમાં ઉપલબ્ધ દરેક માપના બૂટની સંખ્યાના ટકા શોધો આ માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવવાની છે એટલે સૌ પ્રથમ આપણે કોષ્ટક દોરી લઈએ હવે કોષ્ટકની અંદર આપણે માપ બૂટની સંખ્યા અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય અને ટકામાં કઈ રીતે દર્શાવી શકાય તે લખીશું માપની અંદર લખીએ આપણે તો બે પછી આવશે ત્રણ ચાર પાંચ અને છ હવે આપણે બૂટની સંખ્યા લખી લઈએ બે માપ હોય એવા વીસ બૂટ છે એટલે આપણે લખીએ અહીંયા બૂટની સંખ્યામાં વીસ ત્રણ માપ હોય એવા ત્રીસ બૂટ છે તો ત્રીસ લખી દઈએ ચાર માપ હોય એવા અઠ્યાવીસ બૂટ છે તો અઠ્યાવીસ લખી દઈએ અહીંયા પાંચ માપ હોય એવા ચૌદ બૂટ છે તો અહીંયા લખી દઈએ ચૌદ અને છ માપ હોય એવા આઠ બૂટ છે તો આપણે અહીં લખી દઈએ આઠ હવે શું કરવાનું છે આપણે બધી જ બૂટની સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરીશું તો જવાબ આવશે સો હવે અપૂર્ણાંકમાં દર્શાવવા માટે આપણે શું કરવાનું છે કે પહેલાં આપણે અંશમાં લખીશું બૂટની સંખ્યા છેદમાં કુલ કેટલા બૂટ છે તો સો તો છેદમાં સો લખી દઈએ વીસ છેદમાં સો થશે ત્યારબાદ ત્રીસ અંશમાં લખીશું ત્રીસ છેદમાં આવશે કુલ બુટ સંખ્યા એટલે કે સો ત્યારબાદ લખીએ અઠ્યાવીસ અને કુલ કુલબૂટની સંખ્યા છેદમાં લખીશું સો એટલે અઠ્યાવીસ છેદમાં માં સો પૂર્ણાક બનશે ત્યારબાદ ચૌદ છેદમાં કુલ બુટ સંખ્યા એટલે કે સો અને આઠ કુલબૂટની સંખ્યા સો થશે તો છેદમાં સો લખી દઈએ હવે આ ભૂણાંકને આપણે ટકામાં દર્શાવીશું તો વીસ છેદમાં સો તો વીસ ટકા થશે ત્રીસ છેદમાં સો તો ત્રીસ ટકા થશે અઠ્યાવીસ છેદમાં સો તો અઠ્યાવીસ ટકા થશે ચૌદ છેદમાં સો તો ચૌદ ટકા થશે અને આઠ છેદમાં સો તો આઠ ટકા થશે આ રીતે આપણને આપેલ માહિતીને આપણે અપૂર્ણાંકમાં અને ટકામાં દર્શાવી શકીએ છીએ અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો